તમામ દર્શકોનું હું છાયાત સ્વાગત કરું છું. જોઈએ આજના બુલેટિન ન્યૂઝ. માલધારીઓની દૂધ હડતાલ. અમદાવાદમાં સાંજે જ દૂધનો સ્ટોક ખાલી. સુરતમાં ડેરીના વાહનો રોકવામાં આવ્યા. રાજકોટ અને વડોદરામાં સપ્લાયની વ્યવસ્થા. રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો જડાવી છે. ગાંધીનગરના શેરથામાં રવિવારે યોજાયેલા માલધારી સંમેલનમાં 21 સપ્ટેમ્બરે દૂધ હડતાલ જાહેર કરાઈ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જાય, જેને પગલે મંગળવાર રાતથી લોકોએ દૂધનો સ્ટોક કરી લેવા માટે રાજ્યમાં ઠેર ઠેર પડાપડી કરી હતી. દૂધ લેવા માટે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં દૂધની ખરીદી મુદ્દે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે, જેમાં અમદાવાદમાં સાંજે જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. કેટલાક દૂધ વિક્રેતા સ્વૈચ્છિક દૂધનું વેચાણ ન કરવાનું પણ જણાવી રહ્યા છે, ત્યારે અમૂલ પાર્લર પર દૂધ મળી ગયું હોવાનું કેટલાક લોકો જણાવી રહ્યા છે. સુરતમાં દૂધનો સ્ટોક ખૂટી ગયો હતો અને સુમૂલ ડેરીના દૂધ વાહનો માલધારીઓએ રોકી દીધા હતા. રાજકોટમાં ડેરીઓ એડવાન્સમાં દૂધ મંગાવ્યું, પણ એ પણ પૂરું થઈ ગયું હતું. રાજકોટ ડેરીએ દૂધની સપ્લાયને પહોંચી વળવા સપ્લાયની વ્યવસ્થા ગોઠવી દીધી છે. માલધારી સમાજ દ્વારા ડેરીઓમાં દૂધ ન ભરવા માટેની જાહેરાત કરાઈ હતી. મંગળવારે મોડી સાંજે તેની અસર દેખાવા લાગી હતી. માલધારી સમાજ દ્વારા દૂધ વેચાણ કરાશે નહીં અને બીજી તરફ જે ડેરીનું દૂધ આવ્યું હોય તેનું પણ સ્ટોક ખાલી થઈ ગયું છે, જેના કારણે બુધવારની સવારે લોકો ચા પીધા વગર પોતાની દિનચર્યા શરૂ કરશે. દૂધ લેવા માટે મોડી સાંજે દૂધ પાર્લર કે અન્ય કરિયાણાની દુકાન ઉપર પણ દૂધનો સ્ટોક ન મળતા ગ્રાહકોએ ખાલી હાથે પરત જવું પડ્યું હતું. દૂધ ન મળવાની શક્યતાને કારણે ગ્રાહકોએ પણ વધુ પ્રમાણમાં દૂધ ખરીદી લીધું હતું. એકને બદલે 2 દૂધની થેલીઓ ખરીદતા ગ્રાહકો જોવા મળ્યા હતા. માલધારી સમાજ દ્વારા બુધવારે દૂધ સપ્લાય નહીં કરવામાં આવે તેવી જાહેરાતને લઈને સુરતમાં તમામ દૂધ વિક્રેતાઓ અને ત્યાં લોકોના દુકાનોમાં ઘસારો જોવા મળ્યો હતો. દૂધ નથી મળવાનું તે સમાચાર લોકો સુધી પહોંચતા મોડી રાત્રે દૂધ વિક્રેતાઓ અને ત્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. જે લોકો 1 કે 2 થેલી દૂધ લેતા હતા તે 4 થી 5 લઈ રહ્યા છે. દૂધ વિક્રેતાઓએ બુધવારે આપવાનો દૂધનો સ્ટોક ડેરીઓ દ્વારા મંગળવારે જ આપી દીધો છે, જેને લઈ બુધવારે દૂધ ન મળવાની શક્યતા પણ સંપૂર્ણ જોવા મળી રહી છે. લોકોની માંગને પૂરી કરવા માટે દૂધનો બનતો પ્રયાસ મંગળવારે જ સ્ટોકમાં કરી દીધો છે. ત્યાં સુધી માંગ મુજબ દૂધ હાલ ગ્રાહકોને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડોદરામાં બરોડા ડેરીએ દૂધ પેકિંગ કરીને વિતરણ માટે તૈયાર કરી લીધું છે, ત્યારે દૂધ વિતરકોની માલધારીઓએ છૂટક કે પેકિંગમાં દૂધ ન વેચવા દેવાની ચીમકી આપી હોવાનું જણાવ્યું. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મંગળવારે સાંજથી જ દૂધનો સ્ટોક વહેલો પૂરો થઈ ગયો હતો. રાત્રે 8 વાગ્યા સુધીમાં મોટા ભાગની દુકાનોમાં દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. અમદાવાદના રામદેવ ડેરી પાર્લરના વિક્રેતા ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે દરરોજ જે દૂધનું વેચાણ થતું હોય છે તે આજે વહેલા પૂરું થઈ ગયું છે. બુધવારે દૂધની હડતાલ હોવાથી દૂધ નહીં આવે અને વેચાણ પણ કરવામાં નહીં આવે. દૂધ નહીં આવવાના કારણે બુધવારે ડેરી બંધ રહેશે. દરરોજ કરતા લોકો 2 થી 3 થેલી વધુ દૂધ લઈ ગયા હતા. દરરોજ રાત્રે 11 વાગ્યા સુધીનું દૂધનું વેચાણ થતું હોય છે, પરંતુ આજે રાત્રે 8 વાગ્યા પહેલા જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો છે. 2 યુવકને ટોળાએ માર માર્યો. સહરાસામાં ઘાયલે કહ્યું સાસરે ગયો હતો. પિતાના હત્યારાઓએ ચોરીની અફવા ફેલાવી કાવતરું ઘડ્યું. મેઘપુરામાં ટોળાએ 2 લોકોને માર માર્યો હતો. કહેવાય છે કે ષડયંત્રના ભાગરૂપે કેટલાક લોકોએ બંને ચોર હોવાની અફવા ફેલાવી હતી, જેના પછી ભીડ બંને પર તૂટી પડી હતી. આ મારમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ યુવકની ઓળખ સહરસા જિલ્લાના પદરઘાટ ઓપી વિસ્તારની જમરા પંચાયતના દક્ષિણ બારી ટોલા વોર્ડ 3ના રહેવાસી સિકંદર યાદવના પુત્ર જૈલબલ યાદવ તરીકે થઈ છે, જેમને ગંભીર હાલતમાં મેઘપુરા મેડિકલ કોલેજમાંથી પટના રીફર કરવામાં આવ્યા છે, જ્યારે તેની સાથે આવેલા અન્ય એક યુવકની મેઘપુરામાં સ્થાનિક કક્ષાએ સારવાર ચાલી રહી છે. પરિવારનો આરોપ છે પિતાના હત્યારાઓને જાણી જોઈને કાવતરા હેઠળ લોકોને ઉશ્કેર્યા હતા. બંને યુવકો ચોર હોવાની અફવા ફેલાવવામાં આવી હતી.
જેથી લોકો માર મારતા હતા। પરિવારનો આરોપ છે કે પીડિત યુવકના પિતાને જમીનના વિવાદમાં 29 ઓગસ્ટે માર મારવામાં આવ્યો હતો। જ્યારે તે દિવસે થયેલી મારપીટમાં જયબલ યાદવ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો। તે સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ શક્યો ન હતો। રવિવારે સાંજે ફરી એકવાર હુમલાખોરોના સંબંધીઓને યુવકને ગુનેગાર કહીને માર માર્યો હતો। યુવકની બહેને જણાવ્યું કે જયબલ યાદવ તેના એક સાથી સાથે બાઇક પર સાસરિયાના ઘરે ગૈરાજ તરફ જઈ રહ્યો હતો। પરિવારજનોનું કહેવું છે કે તે કોર્ટના કામ માટે સાસરિયાના ઘરે જતો હતો। તે જ રસ્તે જયબલ યાદવના પિતાની હત્યાના મુખ્ય આરોપીનું સાસરિયું પણ છે। જયબલ તે વિસ્તારમાંથી જઈ રહ્યો હતો ત્યારે મુખ્ય આરોપીના પરિવારજનો રેગી કરી રહ્યા હતા। તેના સાસરિયાઓને જયબલ ત્યાં જતો હોવાની માહિતી મળી હતી। આ પછી જયબલ યાદવ જેવા મેઘપુરા સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ભેલવા ગામ પાસે પહોંચ્યો। તેઓએ બૂમ પાડવાનું શરૂ કર્યું કે આ લોકો ગુનેગાર છે, તે લૂંટફાટ કરી રહ્યો છે। આ પછી જયબલ તેના સાથીદારોની ટોળા સાથે પકડી લીધા હતા અને બંનેને ત્યાં સુધી માર મારવામાં આવ્યો કે જ્યાં સુધી તેઓ અધમુવા ન થઈ જાય। નવાઈની વાત એ છે કે અધમુવા થયા પછી પણ તેઓ જયબલને મારતા રહ્યા। આ દરમિયાન કોઈએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો। સુરતમાં હિટ એન્ડ રન, ટ્રક ચાલક બાઇક સવાર ભાઈ બહેનને અડફેટે લઈ ફરાર, બહેનની નજર સામે ભાઈનું કચડાઈ જવાથી ઘટના સ્થળે મોત। સુરતના ONGC બ્રિજ પાસે આવેલ SK નગર ચોકડી ખાતે ટ્રક ચાલકે બાઇક પર સવાર ભાઈ બહેનને ટક્કર કચડી ફરાર થઈ ગયો હતો। ઘટનાને પગલે બહેનની સામે જ ભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। જ્યારે બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, અકસ્માતને પગલે ડુમ્મસ પોલીસ ઘટના સ્થળે પહોંચી મરનાર યુવકને PM અર્થે મોકલી આપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ONGC બ્રિજ પાસે આવેલા SK નગર ચોકડીથી હજીરા જતા સર્વિસ રોડ ખાતે આજે એક હિટ એન્ડ રનની ગંભીર ઘટના બનવા પામી છે। સુરતના વેસુ ખાતે આવેલ સુમન સાગર આવાસમાં રહેતા 49 વર્ષીય જીતેન્દ્ર કુમાર ચૌહાણ તેની બહેન હંસાબહેન ભરતભાઈ ચૌહાણ સાથે બાઇક ઉપર નોકરી પર જતા હતા। બંને ભાઈ બહેન એક જ જગ્યાએ નોકરી કરતા હોવાથી ઘરેથી સાથે નોકરીએ જવા નીકળ્યા હતા। ONGC બ્રિજ પાસે આવેલા SK નગર ચોકડીથી હજીરા રોડ તરફ જતા હતા। એ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ટક્કર મારીને કચડી દીધા હતા, જેમાં બાઇક સવાર જીતેન્દ્રભાઈ પરથી ટ્રક પસાર થઈ ગયો હતો। જ્યારે બહેન ટ્રકની ટક્કરથી ફંગોળાઈ જતા માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે ઘટનાને પગલે ટ્રક ચાલક અકસ્માત થયો હોવાનું જાણ થઈ છતાં ફરાર થઈ ગયો હતો। અકસ્માત સર્જી ઊભો પણ રહ્યો ન હતો અને ભાગી છૂટ્યો હતો। અકસ્માતને અંજામ આપી ટ્રક ચાલક ફરાર થઈ ગયા બાદ આસપાસના તમામ લોકો ભેગા થઈ ગયા હતા। ઘટનાને પગલે લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલમાંથી ડુમ્મસ પોલીસને ઘટના સ્થળે તપાસ માટે મોકલી હતી। પોલીસ આવ્યા બાદ ઈજાગ્રસ્ત હંસાબેન ચૌહાણને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા અને ઘટના સ્થળે જ મોતને ભેટનાર જીતેન્દ્રકુમાર ચૌહાણને PM માટે ખસેડવામાં આવ્યા હતા। સુરતના વેસુ સુમન સાગર આવાસમાં રહેતા જીતેન્દ્રકુમાર ચૌહાણ હજીરા રોડ પર આવેલા ઓરો યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, જ્યારે તેમની બહેન પણ આજ યુનિવર્સિટીમાં નોકરી કરતા હતા, જેને લઈ તેઓ રોજ પોતાની બહેનને સાથે લઈ નોકરીએ જતા હતા। આ દરમિયાન આજે સવારે SK નગર ચોકડી પાસેથી પસાર થતાની સાથે જ પાછળથી આવનાર ટ્રક ચાલકે કચડી માર્યા હતા, જેમાં બહેનની આંખોની સામે જ પોતાના ભાઈ ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ હતી। નજર સમક્ષ ભાઈનું કમકમાટી ભર્યું મોત જોવું પડ્યું હતું। જીતેન્દ્રકુમાર ચૌહાણનું મોત નિપજતા પરિવાર પર શોકની કાલામી છવાઈ ગઈ છે। લિનોવા ગ્રુપ કિચન રસોઈના સાધનમાં સર્વશ્રેષ્ઠ અને વિશ્વાસજનક બ્રાન્ડ 2006માં નાના પાયાથી શરૂ કરવામાં આવેલું આ ઉદ્યોગ આજે રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મોટા પાયે રસોડાના સાધનોનું ઉત્પાદન કરે છે। લિનોવા ગ્રુપ ધ્યાન રાખે છે ગ્રાહકોની જરૂરિયાતોનું, ગુણવત્તાનું, ચોકસાઈનું તેમજ ગ્રાહકોના સંતોષનું।
એટલા માટે જ લિનોવા ગ્રુપ પ્રોડક્ટના વધુ પડતા ભાગો પોતે જ જાતે બનાવે છે. અમારા ઉત્પાદનોને વધુ ટકાઉ અને વધુ સુવિધાવાળા બનાવવા માટે જ અમારી બીજી પેઢી લિનોવા મેટલ અને લિનોવા ટેકનોકાસ્ટ છે, જ્યાં સર્વશ્રેષ્ઠ પાર્ટ બનાવવામાં આવે છે. અમારી પ્રોડક્ટ્સ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ધાર્મિક સંસ્થાઓમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે નમકીન મશીન, ગ્રેવી મશીન, ઇડલી ઢોકળાનું ઓવન વગેરેનો ઉપયોગ મોટા રસોડામાં થાય છે. તેમજ ભારતભરમાં તો લિનોવા ઇક્વિપમેન્ટ વપરાય છે, સાથે સાથે વિદેશમાં પણ લિનોવા મશીન એક્સપોર્ટ થઈ રહ્યા છે. ગ્રાહકો લિનોવાના તમામ પ્રોડક્ટ્સને સારી રીતે જોઈ શકે માટે લિનોવા ગ્રુપે ધવન નામના કિચન શોરૂમની શરૂઆત કરી છે. દિવસે ને દિવસે ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો તમે પણ પસંદ કરો લિનોવા ગ્રુપ, કેમ કે અમે ધ્યાન રાખીએ છીએ તમારું. મગફળીની આવકના શ્રી ગણેશ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ખેડૂતોને 1100-1300 રૂપિયાનો ભાવ મળ્યો. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સારા પ્રમાણમાં મગફળીની આવક થઈ છે. ખેડૂતો પોતાની મગફળી ખુલ્લી હરાજીમાં યાર્ડમાં વેચી રહ્યા છે. હાલમાં રોજની 2500 ગુણી મગફળીની આવક થઈ રહી છે. ખેડૂતો જ્યારે પોતાનો માલ લઈ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા ત્યારે ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. અને ખેડૂતોએ જણાવ્યું હતું કે મગફળીનો ભાવ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં 1100-1300 રૂપિયા જેવો મળી રહ્યો છે. તહેવારો જ્યારે આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પૈસાની પણ જરૂરિયાત હોય છે અને કોઈ પણ પ્રકારની વધુ ખર્ચ વિના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો લાભ પાંચમથી પ્રારંભ થતો હોય છે, પરંતુ તહેવારો આવી રહ્યા હોય અને બજારમાં સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો હાલ ખુલ્લી હરાજીમાં જ પોતાની મગફળી વેચી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું એકમાત્ર એવું યાર્ડ છે જેમાં ખેડૂતોનો માલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા પછી ખેડૂતોને એક પણ રૂપિયાનું વધારાનો ખર્ચ ચૂકવવો પડતો નથી. માલની ચડાઈ, ઉતરાઈ, તોલાઈની તમામ ખર્ચ વેપારીઓ દ્વારા જ ચૂકવવામાં આવે છે. આવનાર 10-15 દિવસમાં મગફળીની આવક બમણી થશે તેવું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજરાએ જણાવ્યું હતું. માલધારી સમાજનો વિરોધ. આજરોજ માલધારીઓ ડેરીમાં દૂધ આપશે નહીં. દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને બંધ પાળવા માલધારીઓની અપીલ. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદા સહિતના મુદ્દે માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ માલધારી સમાજ દ્વારા અલગ અલગ 11 જેટલા મુદ્દાઓને ધ્યાનમાં લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દૂધ આપવાનું બંધ કરશે. પોરબંદર શહેરમાં પણ માલધારી સમાજ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. શહેરના વીરભનુની ખાંભી નજીક માલધારી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ બુધવારના રોજ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓ જેવા કે ડેરી, ચાની હોટલ તેમજ ડેરીમાં દૂધ દેતા માલધારીઓને બંધ પાળવા માટે અપીલ કરવામાં આવી હતી. માલધારી સમાજની માંગ છે કે ગીર, બરડો અને આલેજ વિસ્તારના માલધારી સમાજના લોકોને આપવામાં આવેલી વિગત દર્શક કાર્ડ માન્ય રાખવામાં આવે, સાથે જ રખડતા ઢોરના નિયંત્રણ કાયદો સરકાર દ્વારા રદ કરવામાં આવે તે સહિતના 11 જેટલા મુદ્દાઓને લઈને માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે. હાથમાં બંદૂક લઈને બેંક લૂંટવા પહોંચ્યો સાધુ. દીકરીના ભણતર માટે લોન ન મળતા ગુસ્સે થયો. ઘટનાનું ફેસબુક લાઈવ પણ કર્યું. તમિલનાડુમાં એક સાધુ હાથમાં બંદૂક લઈ બેંકમાં પહોંચ્યો અને સ્ટાફને બેંક લૂંટવાની ધમકી આપી. દીકરાના ભણતર માટે લોન ન મળતા ગુસ્સે થયેલા સાધુએ આ ઘટનાનું ફેસબુક લાઈવ પણ કર્યું. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેની ધરપકડ કરી હતી. આ ઘટના તમિલનાડુના તિરુવરૂરમાં બની છે. સાધુની ઓળખ તિરુમ્ભાલાય સ્વામી તરીકે કરવામાં આવી છે, જે તિરુવરૂર જિલ્લાના મુલંગુડી ગામમાં ઇદિમિનાલ સંગમ ચલાવે છે. તેની પુત્રી ચીનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે. સાધુ તેના અભ્યાસ માટે લોન લેવા માટે સિટી યુનિયન બેંક પહોંચ્યો હતો, પરંતુ ત્યાંના સ્ટાફે તેની પાસેથી લોનના બદલામાં પ્રોપર્ટીના પેપર માંગ્યા હતા. પ્રોપર્ટીના પેપર માંગવા પર સાધુએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું, જ્યારે બેંકને વ્યાજ સાથે પૈસા પાછા મળી રહ્યા છે તો પ્રોપર્ટીના પેપર કેમ માંગે છે?
અધિકારીઓ સહમત ન થયા અને લોન આપવાની ના પાડી દીધી। સાધુને પાછા ફરવું પડ્યું। આ પછી સાધુ ઘરે ગયો અને રાઇફલ લઈ પાછો બેંકમાં ગયો। આ જોઈ ઉપસ્થિત લોકો હેરાન થઈ ગયા। સાધુએ પહેલા અધિકારીઓની સામે ધૂમ્રપાન કર્યું, પછી રાઇફલ બતાવીને ધમકાવવાનું શરૂ કર્યું। સાધુ સ્ટાફને કહેવા લાગ્યો કે બેંકે લોન આપવાની ના પાડી દીધી છે, આ માટે તે બેંક લૂંટવા આવ્યો છે। તે પછી થિરપમલાઈએ ફોન લઈ સમગ્ર ઘટનાનું ફેસબુક લાઈવ પણ કર્યો। આ દરમિયાન કોઈ વ્યક્તિએ પોલીસને સૂચના આપી દીધી અને ઘટના સ્થળ પર પોલીસની ટીમ સાધુની ધરપકડ કરવા પહોંચી ગઈ। આ પહેલા વર્ષ 2019માં કોઈમ્બતુરથી આવ્યો જ એક કેસ સામે આવ્યો હતો, જ્યારે લોન ન મળવાથી નારાજ એક વ્યક્તિ બંદૂક લઈ બેંક પહોંચ્યો હતો અને તેણે મેનેજરને પણ માર માર્યો હતો, જો કે ત્યારબાદ તે પકડાઈ ચૂક્યો હતો। ચાર બાળકની વિધવામાએ ભૂખ્યા પેટે ખેંચ્યું બળદ ગાડું। રાજગઢમાં 15 કિલોમીટર પગપાળા ચાલી બાઇક સવારે પૂછ્યું તો રડી પડી। ભૂખી અને લાચાર વિધવામાં બળદગાડામાં સામાન મૂકીને જઈ રહી છે। બળદગાડામાં તેની દીકરી પણ બેઠી છે। આશ્ચર્યની વાત એ છે કે આ બળદગાડું તે ચલાવી નથી રહી, પરંતુ પોતે જ ખેંચી રહી છે। રૂવાડા ઊભા કરનારો આ વિડીયો મંગળવારે રાજગઢથી સામે આવ્યો છે। મહિલા બળદગાડું ખેંચતા પચોરથી 15 કિલોમીટર દૂર આવી। આ વચ્ચે રસ્તામાં બે બાઇક સવારોએ તેમની હાલત જોઈને પૂછ્યું તો મહિલા રડી પડી અને કહ્યું, હું અને મારી દીકરી ભૂખ્યા છીએ, 15 કિલોમીટર હજુ જવાનું છે। બાઇક સવારોએ મહિલાના બળદગાડાને બાઇક સાથે બાંધીને તેમને સારંગપુર પહોંચાડ્યા। બળદગાડાથી બાઇકને ખેંચીને મહિલાને ઘર છોડનાર યુવકનું નામ દેવીસિંહ નાગર છે, જે એક શિક્ષક છે। તેમણે જણાવ્યું, હું મંગળવારે બપોરે મારા મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે અમે લક્ષ્મીને જોઈ। મહિલાની હાલત જોઈ અમને દયા આવી। હું મહિલા પાસે ગયો અને તેની સાથે વાત કરી। લક્ષ્મીએ જણાવ્યું કે તે પચોરથી આવી રહી છે, તેને સારંગપુર જવાનું છે। મહિલાએ જણાવ્યું કે તેની દીકરીએ કંઈ જ ખાધું નથી, તે ભૂખી છે, તો અમે તેમને ખાવાનું અપાવ્યું, જે પછી મેં તમને કહ્યું કે તમારી પાસે દોરડું છે। મહિલાએ દોરડું આપ્યું, અમે બળદગાડાને દોરડાથી બાઇક સાથે બાંધ્યું અને મહિલાને તેના ઘરે સારંગપુર છોડી। રાજગઢ કલેક્ટર હર્ષ દીક્ષિતનું કહેવું છે કે મહિલા અંગે તમારી પાસેથી મને જાણકારી મળી, હું જોઉં છું કે મહિલા શું કામ કરે છે, મહિલાને વધુ ને વધુ શાસનની યોજનાઓનો લાભ મળે તેના પર કામ કરીશું અને તેને મદદ કરવાના પૂરતા પ્રયાસ કરીશું। આવા જ વધુ સમાચાર માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।